સુરત શહેરમાં આજે વધુ 3 કેસ અને સોમવારે લોકલ ટ્રાન્સમિશનના 9 અને મંગળવારે વધુ 7 કેસ નોંધાયા છે, જેથી સુરત જિલ્લાનો પોઝિટિવનો આંકડો 50 પર પહોંચી ગયો છે. જ્યારે એક પોઝિટિવ 45 વર્ષીય મહિલાનું મોત થયું છે, જેથી મોતનો આંકડો 5 થયો છે. પાલિકા દ્વારા માસ સેમ્પલિંગ દ્વારા મળતા પોઝિટિવને લઈને 10 નવા ક્લસ્ટર જાહેર કરવામાં આવ્યા છે, જેમાં 86 ટીમ દ્વારા સંગનન કામગીરી કરવામાં આવી રહી છે. 386 સેમ્પલમાંથી 339 નેગેટિવ અને 45 પોઝિટિવ આવ્યા છે, જ્યારે 2 રિપોર્ટ પેન્ડિંગ છે. સુરત શહેરના 45 અને જિલ્લાના 2 મળી કુલ 47 કેસ થયા છે. કમ્યુનિટી સેમ્પલમાં વધુ 7 કેસ સામે આવ્યા છે. હાલ સુધીમાં રાંદેર બેગમપુરા ઝાપા બજાર વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટાઇન હતા. હવે પાલિકા કમિશનરે 5 ઝોન તેમજ અગાઉનો 6 ઝોન રાંદેર મળી કુલ 61,982 ઘરોમાં રહેતા કુલ 2,91,945 લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવાનો આદેશ આપ્યો છે. છેલ્લા 5 દિવસથી માસ સેમ્પલિંગની કામગીરી ચાલી રહી છે, જેમાં 8 સેન્ટર બનાવાયા છે. ગત રોજ એક જ દિવસમાં 590 કેસ કરવામાં આવ્યા હતા, જેનો રિપોર્ટ પેન્ડિંગ છે. હાલ ટેસ્ટ મારફતે કયા વિસ્તારમાં અને તેનો સોર્સ શું છે તે જાણવા પ્રયાસ કરાઈ રહ્યા છે.